सरकारना जाहेरनामानो भाजप द्वारा ज भंग, राजकीय कार्यक्रमों योजवाना नियमोनो भंग, सांसद नरसिंह अमीरे बचाव करवानो कर्यो प्रयास, कह्युं हुं मानुं छुं के अमारी ज सरकारनुं जाहेरनामुं छे पण परिस्थिति एवी सर्जाय छे के अमारे विरोध दर्शाववो पड़े। बंगाळनी हिंसानो गुजरातमां विरोध, वडोदरा शहर भाजप द्वारा अलग अलग स्थळोए विरोध प्रदर्शन, सोशल डिस्टन्स साथे भाजपना कार्यकरो नेताओ द्वारा विरोध प्रदर्शन। पश्चिम बंगाळमां उभी थयेली अराजकता अने हिंसाने लई भाजप द्वारा अनेक जग्याओ पर धरना प्रदर्शन। अमदावादमां मणिनगरना धारासभ्य सुरेश पटेल तेमज स्थानिक कोर्पोरेटरे बेनरो साथे विरोध व्यक्त कर्यो। तो राजकोटमां पण बंगाळमां थयेली हिंसानो भाजप द्वारा अलग अलग स्थळो पर विरोध प्रदर्शन, स्वामीनारायण चूकमां कार्यकर्ताओ कर्या धरना। बंगाळमां थयेली हिंसाने लईने अमरेलीना जाफराबादमां भाजप द्वारा धरना। जाफराबादमां पूर्व संसदीय सचिव हीरा सोलंकी सहित भाजपना कार्यकरो धरनामां जोडाया छे। 15 जेटला कार्यकरोए भाजप कार्यालय खाते बेनरो साथे राखीने कर्या सूत्रोच्चार। अमरेलीना बाबरामां भाजप द्वारा बंगाळमां हिंसानी घटनाओने लईने धरना। बाबरा मामलतदार कचेरी सामे नोंधाव्यो विरोध, भाजपना कार्यकरोए મમતા બેનર્જી અને ટીએમસી વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર। સુરતમાં સ્વીમેર હોસ્પિટલ ખાતે 80 જેટલા કોન્ટ્રાક્ટ ડોક્ટર હડતાળ પર। જૂના ડોક્ટરોને 60,000 વેતન અને નવાને 1.25 લાખ પગાર। મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે અચોક્કસ મુદ્દત સુધી હડતાળની ચીમકી। રાજકોટમાં તબીબી શિક્ષકો આંદોલનના માર્ગે, પડતર માંગણીઓને લઈને 190થી વધુ તબીબો શિક્ષકો ઉતરશે હડતાળ પર। તબીબી શિક્ષકો હડતાળ પર ઉતરતા સીધી અસર કોરોનાના દર્દીઓની સારવાર પર થશે। તાપીમાં સોનગઢ નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા। સરકારના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન આપવા તેમજ કાયમી કરવાની કરી માંગ। સુરતમાં સીતાનગર ચોક ખાતે મેયરનો વિરોધ, ભાજપ દ્વારા આવી સ્થિતિમાં બંગાળનો જે વિરોધ કરી રહ્યા છે તેને લઈને વિરોધ, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા વિરોધ, કોંગ્રેસના કાર્યકરોને કરાયા અટકાર। કોરોના કાળમાં ભાવનગરમાં રક્તની અછત, સચી હોસ્પિટલની બ્લડ બેંકમાં રોજ બ્લડની 50-60 બોટલ ઇસ્યુ થાય છે। બ્લડ બેંકના અધિકારીઓએ લોકોને રક્તદાન કરાવવા કરી અપીલ। રાજકોટના તબીબે વેન્ટિલેટરની તંગી વચ્ચે નવો નુસ્ખો અપનાવ્યો છે। વેન્ટિલેટરની તંગી વચ્ચે આશીર્વાદરૂપ બની બેનર સર્કિટ, તો તબીબના નુસ્ખાથી દર્દીને વેન્ટિલેટર અને બાયપેપ વગર પૂરતો ઓક્સિજન મળે છે। સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિધનને લઈને શહેરના મુખ્ય બજારો સજ્જડ બંધ રહ્યા। વેપારી અને દુકાનદારોએ સ્વૈચ્છિક ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી। ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે પુત્રવધુને સંબંધ હોવાનો આક્ષેપ કરનારા સાસુ સસરા અને પતિની અમદાવાદ પોલીસે કરી ધરપકડ। જુહાપુરાની પરિણીતાએ સસરા, પતિ અને સાસુ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી, જેની સામે પરિણીતાના સસરા અને સાસુ એક વિડીયો બનાવી પુત્રવધુને ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ કર્યો હતો। નવસારીમાં રેડીમેડ ગાર્મેન્ટ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આપ્યો આવેદનપત્ર। વેપારીઓએ સવારે 9 થી બપોરે 3 સુધી દુકાનો ચાલુ રાખવાની કરી છે માંગ। મહેસાણા દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેલનો કેસ, રાકેશ આર્યા નામના તાત્કાલિક અધિકારીની જામીન અરજી ફગાવાઈ છે। મહેસાણા સ્પેશિયલ એસસીબી કોર્ટમાં કરાઈ હતી અરજી। વડોદરામાં વારસિયામાં કલાવતી કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ઇમરજન્સીની સ્થિતિમાં કેવા પ્રકારના પગલાં લેવાય તે વિશે માહિતી આપવામાં આવી। સેફટી સાધનોને કેવી રીતે ઓપરેટ કરવા તે અંગે પણ માહિતગાર કરાયા। સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગની મોક ડ્રીલ, કોવિડ હોસ્પિટલમાં કરાય ડ્રીલ, પીપીઈ કીટ પહેરીને એક વ્યક્તિનું કરાયું રેસ્ક્યુ, હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે મોક ડ્રીલ યોજાઈ। રાજકોટના ગોંડલમાં આરોગ્ય ટીમ અને શિક્ષકોની ટીમ દ્વારા થઈ રહ્યો છે સર્વે। આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈને લોકોને રસી આપવા કરી રહ્યા છે જાગૃત। છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય, હોસ્પિટલમાં અસ્વાસ્થ્ય
અને ગંદકીની સમસ્યા તો મેડિકલ વેસ્ટનો મનફાવે ત્યાં નિકાલ દર્દીના સગા અને સ્ટાફને સંક્રમણનો ખતરો બનાસકાંઠામાં ધાનેરાના ધારાસભ્ય નાથભાઈ પટેલનો પાણી પુરવઠા પ્રધાને પત્ર સીપુડેમાં પાણી બંધ થતા ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ગામમાં પીવાના પાણીની મુશ્કેલી છ ગામોમાં ટ્યુબવેલ તાત્કાલિક ધોરણે મંજૂર કરવા કરી વિનંતી જૂનાગઢ જિલ્લામાં આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન ખેડૂતોએ સરકાર પાસે પાક વીમો આપવાની કરી છે માંગણી રાજકોટમાં સરકારી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓના મોબાઈલ ચોરનારા શખ્સ ઝડપાયા મૃતક દર્દીનો મોબાઈલ ચોરનાર અટેન્ડન્ટની પ્રદ્યુમન પોલીસે કરી ધરપકડ વડોદરામાં ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીને જિલ્લા એલસીબીએ ઝડપ્યા આરોપીઓ પાસેથી ત્રણ ચોરીના ફોન કરાયા જપ્ત અમદાવાદ શહેર પોલીસે વધુ એકવાર રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજાર કરનારી કરી ધરપકડ એક શખ્સની છ ઇન્જેક્શન સાથે ધરપકડ કરી છે સુરતના ડોક્ટર અને જહાપુરાની મહિલાનું નામ તપાસમાં સામે આવ્યું છે વડોદરા પોલીસે બે બોગસ પત્રકારની કરી છે ધરપકડ નાઇટ કરફ્યુમાં નશો કરી પોલીસ સાથે જમાવતા હતા રોફ તો વાડી પોલીસે સ્ટેશનમાં નોંધાવ્યો છે ગુનો વડોદરામાં જિલ્લા એલસીબી પોલીસે ડભોઈ તાલુકાના સાઢોદ પાસેથી વિદેશી દારૂ ઝડપ્યો એલસીબીએ બે શખ્સોની ધરપકડ કરી કુલ 6,38,000 મુદ્દામાલ કબજે કર્યો રાજકોટના જેતપુર નગરપાલિકાના મહિલા કામદાર પર હુમલો ઉજડપા પાણીયારી શેરીમાં અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરાયો હતો અજાણ્યો શખ્સ હુમલો કરી ફરાર જૂનાગઢમાં વિસાવદરના માંડાવડ ગામના આધેડ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે હોલસેલના ભાવે ટાયર અને ડ્રાયફ્રૂટ આપવાની લાલચે આધેડ પાસેથી રૂપિયા 35,70,000 પર આવ્યા તો આધેડની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ ગોંડલ રોડ પર બાલાજી કુરિયરમાં લૂંટ 15 લાખની લૂંટનો બનાવ કુરિયર કંપનીના કર્મચારીને ખુરશી સાથે બાંધી ચલાવી લૂંટ આશરે 3 જેટલા લોકો હતા સામેલ પોલીસે તપાસ ધરી હાથ દાહોદના વાંકિયા ગામે લગ્ન પ્રસંગમાં થયેલ લૂંટના કેસમાં પોલીસે 21 આરોપીઓની કરી છે ધરપકડ આરોપીઓને રૂપિયા 2 લાખના દાગીનાની ચલાવી હતી લૂંટ